આ વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં આજે આપણે ધોરણ છ ના ગણિત વિષયના પ્રકરણ નંબર નવ માહિતીનું નિયમન ના સ્વાધ્યાય નવ પોઈન્ટ ત્રણ નું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જોઈશું શરૂ કરીએ દાખલા નંબર એક થી ઓગણીસો અઠ્ઠાણું થી બે હજાર બે દરમિયાન સરકારે ખરીદેલ ઘઉંનો જથ્થો દર્શાવતો લંબ આલેખ નીચે આપેલ છે તો અહીં તમે લંબ આલેખ જોઈ શકો છો અહીં આપણને ઓગણીસો અઠ્ઠાણું ઓગણીસો નવ્વાણું બે હજાર બે હજાર એક અને બે હજાર બે સુધીના વર્ષ આપવામાં આવેલા છે અને અહીં તમે જોઈ શકો છો કે ઘઉં આપણને ટનમાં આપેલા છે કે જે સરકારે ખરીદેલા હોય તો ઓગણીસો અઠ્ઠાણુંમાં તમે જોઈ શકો છો કે અહીં પંદર હજાર ટનની ખરીદી થઈ હતી ઓગણીસો ને નવ્વાણુંમાં તમે જોશો તો પચીસ હજાર ટન એવી રીતે બે હજારની અંદર જોશો તો વીસ હજાર ટન અને અહીંયા પ્રમાણમાં આપેલું છે અક્ષ પર એક એકમ બરાબર પાંચ હજાર ટન તો અહીં આપણને જે આ સ્તંભ આલેખ આપવામાં આવેલો છે તેના ઉપરથી બરાબર સમજણ મેળવીએ અને એનું અવલોકન કરીએ અને કયા વર્ષની અંદર ઘઉંનું ઉત્પાદન અથવા તો અહીંયા જે સવાલો આપણને પૂછેલા છે એના જવાબો મેળવવાનો આપણે પ્રયત્ન કરીએ તો પહેલો સવાલ ઘઉંનું ઉત્પાદન સૌથી વધુ હતું કયા વર્ષની અંદર તો વર્ષ બે હજાર બેમાં ઘઉંનું ઉત્પાદન સૌથી વધારે હતું બીજો સવાલ ઘઉંનું ઉત્પાદન સૌથી ઓછું હતું

પાંચ શર્ટ લીધેલા છે તો તમે અહીં જોઈ શકો છો કે સોમવારે પંદર શર્ટ વેચાયા છે મંગળવારે દસ શર્ટ એવી રીતે બુધવારે વીસ શર્ટ એવી રીતે અહીં તમને આખા અઠવાડિયાનો ગ્રાફ આપેલો છે તો આ જે ગ્રાફ હતો અહીં જે આલેખ હતો એના ઉપરથી આપણે કેટલાક પ્રશ્નોના ઉત્તર મેળવીએ પહેલો સવાલ ઉપરનો લંબ આલેખ કઈ માહિતી આપે છે ઉત્તર ઉપરનો લંબ આલેખ તૈયાર વસ્ત્રની એક દુકાનમાં સોમવારથી શનિવાર સુધીમાં વેચેલા શર્ટની માહિતી દર્શાવે છે બીજો સવાલ શર્ટની સંખ્યા દર્શાવવા માટે આડી હરોળ પર કયું પ્રમાણમાં પસંદ કરેલ છે તો ઉત્તર આવશે શર્ટની સંખ્યા દર્શાવવા માટે આડી હરોળ પર માપ એક એકમ બરાબર પાંચ શર્ટ પસંદ કરેલા છે ત્યાર પછી આગળનો સવાલ કયા દિવસે સૌથી વધુ શર્ટનું વેચાણ થયું છે તે દિવસે કેટલા શર્ટ વેચાયા છે તો જવાબ આવશે શનિવારે સૌથી વધુ શર્ટનું વેચાણ થયું છે અને શનિવારે સાહીઠ શર્ટ વેચાયા છે ત્યાર પછીનો સવાલ કયા દિવસે સૌથી ઓછા શર્ટ સંખ્યામાં વેચાયા છે તો જવાબ આવશે કે મંગળવારે સૌથી ઓછા શર્ટ વેચાયા છે ત્યાર પછી ઈ ગુરુવારે કેટલા શર્ટ વેચાયા છે તો જવાબ આવશે ગુરુવારે પાંત્રીસ શર્ટ વેચાયા છે ચાલો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર ત્રણ લંબ આલેખનું અવલોકન કરો જે હજી જે અર્ધ વાર્ષિક પરીક્ષામાં જુદા જુદા વિષયમાં મેળવેલા માર્ક્સ દર્શાવે છે તો તમે જોઈ શકો છો કે અહીં હિન્દી વિષયની અંદર હજી જે એંસી માર્ક્સ મેળવેલા છે ત્યાર પછી અંગ્રેજીની અંદર સાહીઠ માર્ક્સ મેળવેલા છે ગણિત વિષયમાં સિત્તેર માર્ક્સ વિજ્ઞાનની અંદર પચાસ માર્ક્સ અને સમાજશાસ્ત્રની અંદર ચાલીસ માર્ક્સ મેળવ્યા છે અને વાય અક્ષ ઉપર તમે જોઈ શકો છો પ્રમાણ માપ આપણે એકમ બરાબર દસ માર્ક્સ લીધેલા છે તો જોઈએ એના ઉપરથી નીચેના પ્રશ્નોના ઉત્તર પહેલો સવાલ લંબ આલેખ કઈ માહિતી આપે છે ઉત્તર તો લંબ આલેખ હજી જે જુદા જુદા વિષયોમાં મેળવેલા માર્ક્સ દર્શાવે છે બીજો સવાલ હજી જે સૌથી વધુ માર્ક્સ મેળવ્યા છે તે વિષય લખો ઉત્તર તો હજી જે હિન્દી વિષયમાં સૌથી વધારે માર્ક્સ મેળવ્યા છે ત્યાર પછી ત્રીજું તેણે સૌથી ઓછા માર્ક્સ મેળવ્યા હોય તે વિષય લખો તો જોઈએ આપણે ઉત્તર હજી જે સમાજ શાસ્ત્રમાં સૌથી ઓછામાં ઓછા માર્ક્સ મેળવ્યા છે ત્યાર પછીનો સવાલ દરેક વિષયના નામ અને દરેકમાં મેળવેલા માર્ક્સ લખો તો જુઓ હજી જે વિષયવાર મેળવેલા માર્ક્સ અહીં આપણને નીચે આપેલા છે હિન્દીમાં એંસી માર્ક્સ મેળવ્યા અંગ્રેજીમાં સાહીઠ ગણિતમાં સિત્તેર વિજ્ઞાનમાં પચાસ અને સમાજશાસ્ત્રમાં ચાલીસ માર્ક્સ તેમણે મેળવ્યા છે દોસ્તો આ નવ પોઈન્ટ ત્રણનું ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું આપણે નવ પોઈન્ટ ચારના સંપૂર્ણ સોલ્યુશન સાથે દોસ્તો ગણિત વિષયના બધા જ જે પ્રકરણ છે તેમના સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશન આ ચેનલ ઉપર મૂકવામાં આવેલા છે જેની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે તો આ વિડીયોની લિંક તમે તમારા દોસ્તો મિત્રો ભાઈબંધો વગેરે સાથે જરૂરથી શેર કરજો જેથી તેઓ પણ આ વિડીયોનો ખૂબ સારી રીતે અભ્યાસ કરી શકે અને પરીક્ષાની અંદર સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકે અને સારા માર્ક્સે ઉત્તીર્ણ થઈ શકે ફરી મળીશું થેન્ક યુ